મારા અંધારામાં ઉરાણું તો બેન આ વિડીયો ખસી ગયો ને તમે જોયો નહીં મોબાઈલ શું બેન બેઠા છો તો ધ્યાન રાખતા નહીં બસ હવે તમે જયારે સાંભળો અહીંયા ધ્યાન આપો તમે સાયકલ એક્ટિવા કોઈ પણ વ્હીકલ ચલાવતા હો તો તમારી નજર કઈ બાજુ હોવી જોઈએ સામે જ હોય ને બેટા સામે એટલે આપણે જે વ્હીકલ જાય સામે ખાડો આવે છે કે વચ્ચે કોઈ વસ્તુ આવે છે એનું આપણે ધ્યાન એ કિરણ ક્યાંથી નીકળ્યું હશે તમારી આંખમાંથી નીકળે આંખમાંથી નીકળતું કિરણ હંમેશા પૃથ્વીને સમાંતર હશે બરાબર છે હવે આપણે આલેખમાં એવું ભણ્યા છે કે આલેખ પત્રમાં આડી રેખાને કઈ કહેવામાં આવે છે એક્સ અક્ષ એક્સ અક્ષ એ સમક્ષિતિજ રેખા કહેવાય છે અને ઊભી રેખાઓને શિરોલંબ રેખાઓ કહેવામાં આવે છે યસ ઓર નો તો આ તમારું જે થઈ ગયું ને ક્ષિતિજ કિરણ થઈ ગયું સમજી ગયા બસ આટલું યાદ રાખો અને જો તમે જે જગ્યાએ ઉભા છો અને તમે ઉપરની તરફ વિમાન જાય છે એને જોઈ રહ્યા છો તો તમે ઉપર જુઓ છો બેન ઉપર એટલે આપણે જોવાનું નહીતર પડી જવાય આપણી નજર ઊંચે થાય બરાબર છે એટલે આમ ખૂણો બની જાય આ તમારું વસ્તુમાંથી પસાર થતી તમારી દ્રષ્ટિનું કિરણ થશે અને અહીંયા તમે નિરીક્ષક છો મતલબ તમે અવલોકનકાર છો યસ જો ઉપરની તરફ જુઓ ને તો હું યાદ રાખવાનું એટલે ઉચ્છેદ પણ બની જાય થઈ ગયો બરાબર અને જો તમારું આ ક્ષિતિજ કિરણ જ છે અને તમે અહીંયા બેઠા છો રિસેસ પડે તો જો વાહન બે નીચે ટકરાય તો તમારી નજર સીધી નીચે જતી હશે યસ ઓર નો તો તમારી આંખમાંથી કારણ સીધું જોયું છે કિરણ એ તમારું ક્ષિતિજ કિરણ હવે હું આખું નહીં લખું બરાબર છે અને આ જે છે તમારી દ્રષ્ટિ કિરણ હશે અને અહીંયા ખૂણો બને છે પણ તમે અહીંયા ઉભા નીચે જોવા તો કે ઉપરથી દાખલો ઘણા બેઠા તો તે વખતે તમારે આને આમ ફેરવી દેવાનું આ કયું આકૃતિ બની ગઈ ઝેડ મતલબ પણ જયારે તમે નીચેની બાજુ જોવો છો ત્યારે જે ખૂણો બને છે એને અવશેદ કોણ કહેવાય અધો દિશા અને ઉર્ધ્વ દિશા ઉર્ધ્વ એટલે અધો એટલે અત્યારે લ્યા કે જવા પણ પરીક્ષા શું કરે છે તે જ જાણે બરાબર છે એટલે અવશેદ કોર્ટમાં નીચે તરફ જવાનું ખૂણો તમારે અહીંયા બનશે પણ ગણતરી અહીંથી થશે સમજી ગયા એટલે ઝેડ કરે આકૃતિમાં આવું દોરવાડવાનું અવશેદ કોર્ટ ઉપર કિરણ બતાવવું પડશે અને એ જે ખૂણો બને એ જ ખૂણો અહીંયા લખવાનું પછી રાખ અને અહીંયા તમારે નેવું મહર્ષનો ખૂણો આ ચેપ્ટર ની અંદર કોટિકોણના જે ઉપયોગો છે એમાં દરેક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જ આવશે પણ તમારે મારે શરત એ જો તમે કર્ણનો ઉપયોગ કરવા જાઓ બેટા કર્ણનો ઉપયોગ બેટા તો તમારે સાઈન અથવા કોસ વાપરવાનું અને કર્ણ સિવાયની બાજુઓની વાત આવે તો ટેન અથવા કોટનો ઉપયોગ તમારે કરો પણ બને ત્યાં સુધી ટેનનો ઉપયોગ વધારે કરજો કોટનો ઉપયોગ કરવા તમે જે કરો પણ કર્ણ આવે ત્યારે સાઈન કોસ જોઈશે અને પાંચ પાસેની બાજુ આવે ત્યારે ટેન અથવા કોટ બોલો તમારા હાથે પૂછો તો પૂછી શકો છો પૂછવું છે કોઈને હું જેટલું બોલે બધું યાદ આવવું જોઈએ ઘરે જે ટપકા દે નોટમાં અથવા અહીંયા હવે બીજી એક શરત તમારે ત્રણ વેલ્યુ યાદ રાખવી પડશે બેટા કેટલી વેલ્યુ ત્રણ કઈ કઈ તો સાંજ જોવો રૂટ ટુ આવે તો 1.41 હશે પણ તમે 1.4 નો ઉપયોગ કરી દાખલો કરશો તો પોઈન્ટ પહેલા 25.10 આ તો કોઈ જગ્યાએ 25.7 આવે એમાં કોઈ ફેર પડે પણ 25 તો આવશે આ હું તમને ફિક્સ કહી દઉં બીજી વાત રૂટ થ્રી ની કિંમત 1.73 ની જગ્યાએ 1.7 નો તમે ઉપયોગ કરી શકશો અને ત્રીજી વસ્તુ 1/√3 કોઈ જગ્યાએ આવે પહેલી કિંમત 0.98 નો ઉપયોગ કરવા આ ત્રણ વેલ્યુ તમારી યાદ રાખવી પડશે કોઈ દાખલામાં આ કિંમતનો ઉપયોગ કરો એમ આપી દે તો તમારે ઉપયોગ કરવાનો ન આપેલું હોય તો તમારે √3 કે √2 માં જેમ જવાબ આવતો રહેવા દેવા યસ આમાં તમે છેલ્લી કિંમતનો ઉપયોગ નહીં કરો ચાલો બહુ ફેર પડશે નહીં બેટા કારણ કે તમે પાઈ ની કિંમત કેટલી છે બેટા હવે તમે 22 ને 7 વડે ભાગશો બેટા તો તગડો તો આવશે તગડો તો
તમને કામ આપું છું આજે બધાને અહીંયા જે બેઠા છે, જેને કરવું હોય તેમાં સાંડાવાળા કાલે મને કહેવા પડશે કે તમારે કોઈ પણ ત્રિજ્યાળ વર્તુળ દોરવાનું, આજે દોરો તો છૂટછાટ છે, અત્યારે નહીં પણ પછી ફ્રી ટાઈમમાં કોઈ પણ ત્રિજ્યાળ વર્તુળ દોરવાનું અને એની ફરતી જે ધાર છે એનું માપ જોઈએ સેન્ટીમીટર દોરી વડે. એ ધારના માપને તમે જે ત્રિજ્યાળ લીધી છે એનો વ્યાસ કરજો અને એના વડે ભાગજો. તમારે તગડો આવશે આવશે ના આવશે તગડા પછી હું સરત ના બદલાવું. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ત્રિજ્યાળ વર્તુળ દોરે અને એનું ધારનું માપ તમારે દોરી વડે માપી અને જે ત્રિજ્યાળ હતી એને ડબલ કરે તમારે ભાગાકાર કરવા. તગડો આવશે તગડા પછી છૂટછાટ 3.14 કોઈને 18-17 ટૂંકમાં દાખલો ચાલુ રહેશે કારણ કે દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે અનાવૃત નથી. કારણ કે 22 દશમાંશ નહીં છે પણ પાય એટલે છોકરાઓ પાય આવે તો એ સમેલા પણ 22 દશમાંશ આવે તો પણ અસમેલા. બોલો તમારી તરફથી કઈ બોલવું બોલો કારણ કે મારે મારું કામ ચાલુ કરવું છે. ઉચ્છેદ કોણ એટલે અવશેદ કોણ એટલે દેખતા હું. આજે આપણે 31 શીખવાની કેટલી રીત એક જ અને એક જ ખૂણાની વાતો કરવાની, બે ખૂણા કે ત્રણ ખૂણાની વાતો નહીં કરવી આપણે. બધું ભેગું થાય કરવાનું નહીં તો વામિટ થાય. પેપર આવે એટલે વામિટ ચાલુ થઈ જાય, ચક્કર ચાલુ થઈ જાય, ના આવતા તો ગરમી વસૂટી જાય. ચલો હવે આપણે એવા દાખલા કરવાના છે કે તમારા ઘરે આવી દિવાલ હશે બેટા અને કોઈના ઘરે છેક ધાબા ઉપર જવા માટે કદાચ લોખંડની સીડી ક્યાંકથી મૂકેલી હશે. કોના ઘરે છે? મારા ઘરે છે એટલે મને યાદ છે. તમારે ઘેર છે કે નહીં મને ખબર નહીં, બરાબર ગામડે છે ને પણ છે. તો આ તમારા મકાનની દિવાલ જો હું જેવું બોલું છું ને એવું મારે લખાણ જોઈશે બહેનો, તમને ખાસ સૂચના આપી દઉં છું. જો માર્ક્સ લાવવા હોય તો બધું જ કરવું પડશે. દિવાલ ની ઉભું લખવાનું એટલે જગ્યા બગડે, પછી આવી રીતે અહીંયા મેરો માર દેવાનો આના લાઈનમાં જ આવે. ઊંચાઈ આપેલી છે ચેક કરવા, ન આપેલી હોય તો એચ મીટર ધારવાનું. જો હું આવું માગીશ અને સાઈડ લખેલું પણ માગીશ, એબી બરાબર દિવાલની ઊંચાઈ બરાબર એચ મીટર, આવું લખવાનું સાઈડમાં આકૃતિ. સાઈડમાં લખાણ દાખલો નીચે ગણાશે. બરાબર છે, દિવાલ ની ઊંચાઈ આપણે લઈ લીધી છે એબી, બીસી દિવાલ ડી અને નિસરણીના નીચેના છેડા વચ્ચેનું અંતર એક્સ મીટર. અત્યારે કેમ આપીશ આપણે આમ છૂટું છૂટું જ રાખવાનું, બધું મને દેખાવું જોઈએ. કાલાઈમાં સીધું જાય છે આવ્યું બધું, મારે ના ચાલે, તમારે તો જોઈશે ને, તમારે તો ત્યાં માપવા છે, મારે કોણ માપવા છે, મારે જાતે જ માપવા છે. બરાબર હવે આપણે આવશે એસી. બહુ બેસતો લાગે છે એસી નિસરણીની લંબા કેટલી લખી બેટા? તો તમે અહીંયા લખી શકો છો વાય બેટા, બસ અહીંયા આ સંકેત કરી દેવાનું. હવે તમે અહીંયા ઉભા છો અને નિસરણીનો છેડો એચ ઊંચાઈ મીટર, ઉપરનો છેડો દિવાલને અટકે છે. નિસરણીનો નીચેનો છેડો દિવાલ થી એક્સ મીટર ના અંતરે હોય તો, અને જો નિસરણી જમીન થી ટોચ સુધીનો જે ખૂણો બનાવે છે એ 30° નો હોય બેટા, તો તમે મને ત્રણ વસ્તુ શોધીને આપો. એક તો નિસરણીની લંબાઈ, દિવાલની ઊંચાઈ અને દિવાલ થી નિસરણીના નીચેના છેડા વચ્ચેનું અંતર. બધું અજ્ઞાતમાં જ છે આપણે અત્યારે, ખાલી 30 આલ્ફા લખી દો અહીંયા, આ બધું. અને ત્રીજી શરત, ખૂણો એસીબી બરાબર 30. પછી જયારે દાખલો ગણવા જાઓ છો ત્યારે ત્રિકોણ એબીસી માટે એકને થાય અને પછી સ્ટાર્ટ કરવાનું. આ બધી વસ્તુ મારે જોઈશે, આ સાઈડમાં આકૃતિ, એની સાઈડ બધું લખાણ, નીચેથી દાખલો ચાલુ કરવાનું. ઓકે,
चलो हवे जोईए एसीबी माटे आपणे कर्णनो पण आपणो उपयोग करवो छे अत्यारे। पहेला आपणे દિવાલની ઊંચાઈ શોધી કાઢે બરાબર છે જે શોધવું હોય તે એટલે ટેન નો યુઝ કરીશું ટેન થર્ટી બરાબર સાબા ભાગ્યા પાબા ટેન થર્ટી ની વેલ્યુ બોલો વન અપોન રૂટ થ્રી એચ અપોન એક્સ કોઈ પણ એક શોધી કાઢો એક્સ બરાબર રૂટ થ્રી એચ મીટર એટલે કે दीवार थी मिश्रणी नो नीचे नो छेड़ो रूट थ्री एच मीटर अंतर है छे यस और नो तो बीजी बात आनी अंदर छुपाई ली छे माटे एच बराबर एक्स अपॉन रूट थ्री मीटर दीवार ने ऊंचा एक्स अपॉन रूट थ्री मीटर थे गई और बात रही बीजी साइन थर्टी बराबर ईबी भाग्या पापा हाँ वन अपॉन टू बराबर एच भाग्या माटे वाय बराबर काटकोण त्रिकोण में कोई खूण में त्रीस हो तो सामने की बाजू में कर्ण करता अर्धो आने बे वडे गुणी नाखशो तो वाय मळी जशे मारी पासे त्रण त्रण जवाब थई गया। हवे तमे कोई पण अंतर एक्स की जगह वाय की जगह कोई किंमत लेवा बाकी बधा जवाब आई जाय बस आज भजन करवानो મિશ્રણી આવશે પછી થાંભલું આવશે વાવાઝોડું આવશે થાંભલું વળી જશે ટાવર નો સેકોન્ડ ટાવર આટલે ઊંચાઈ છે તમારા મકાન આટલું અંતર દૂર છે તો ટાવર ને કુછ નવ સેકોન્ડ એક વસ્તુ ધ્યાન તમને ખાસ દોરું જુઓ આ વસ્તુ પર ધ્યાન ફોકસ કરો એ શબ્દ જરૂર બહુ પડશે જો દિવાલ અને નિશાની નીચેના છેડા છે દિવાલ અને टावर ना छेड़ा वच्चे नो अंतर बिंदु अने टावर वच्चे नो अंतर मकान अने व्यक्ति वच्चे नो अंतर मकान अने स्त्री वच्चे नो अंतर व्यक्ति अने बाळक वच्चे नो अंतर अहींया जे शब्दो आवे तमारे जोईशे आ वस्तु तमने मळशे दीवार इमारत टावर दीवादांडी आ बधु तमने मळशे झाड थांब बधु पण पाछळ नो जे छे तमारे नक्की करवानुं छे सामे कोण छे जो तमने एटलो आवडी जाय बेटा बधा दाखला ईसरी छे તમને મેઇન વસ્તુ છે આકૃતિ દોરતામાં ખબર પડી જાય એટલે લખાણમાં જો ખબર પડી જાય બેટા દાખલો થઈ જાય ચાર માર્ક્સ લેવા તો મહેનત કરવી પડી કારણ કે હજુ બીજા બે ચેપ્ટર બાકી છે ચૌદમી જાન્યુઆરી સુધી જે ચાલે કરો બાકી બધું પૂરું પિક્ચર પછી તમારે દરરોજ પેપર લખવા પડશે ક્યાં સમજાઈ ગઈ મારી વાત આજે થઈ 27 ડિસેમ્બર બરાબર એટલે તમારા જોરે જો આજે તમારે એવું કરવાનું કે તમારે જો પછી સાંભળો એક થાંભલો થી કોઈ બિંદુ એ કોઈ વ્યક્તિ ઉભી છે અને સૂર્યના ઉત્સેક કોણને જુએ છે ત્યારે પડછાયાની લંબાઈ ગમે તેટલા મીટર મને તમને ખબર નથી પરંતુ જો એ ઉત્સેક કોણ માં 45 થતું હોય બેટા પડછાય તમે જે ટોચ નો ઉત્સેક કોણ છો સૂર્ય નો ઉત્સેક કોણ અને 45 અંશો થાય તમને બે પ્રશ્ન પૂછશે આ જે વસ્તુ છે એની ઊંચાઈ શોધો અને આ જે છે બંને વચ્ચે નો અંતર શોધો બંને સેમ આવશે કારણ કે બે ખૂણો કેટલા આવે 45 નો ખૂણો એટલે સમજી લેવાનું કે કાટખૂણો બરાબર બંને બાજુ સરખી હોય પછી દિવાલ હોય ઇમારત હોય ટાવર હોય દીવાદાંડી હોય ઝાડ હોય ગમે તે યસ ઓર નો અગર નદીના બે છેડા વચ્ચેનું અંતર પણ હોય શકે તમે આ છેડો બોલે સામે છેડાની વાત કરો સામે છેડે વૃક્ષ ઊભું છે અને તમે જોવો છો એની ટોચનો ઉછેદ કોણ તો નદીની પહોળાઈ શું તો એવો કેસ છે પણ છે એટલે તમે જેટલું કરશો એટલો ફાયદો તમારા તરફે થશે બીજી એક વાત તમને કહેવાનું હું તો યાદ આવે એટલે કહું પણ હા એક તમારી પીબી છે ને એ પીબીમાં આ ચેપ્ટરો પહેલા છ કે ચાર ઉદાહરણ આપે ચારે ચાર ઉદાહરણ એક જ ત્રિકોણ પપ્પુ જેવા છે ચેક કરી લો તમારી જોડે જો પીબી હોય અત્યારે હાલ ચારે ચાર કે છ દાખલા હશે અને બે પ્રે ચોપડી ના ખરે છ દાખલા છે ચેક કરો અને છ છ દાખલા તમને આવડી જશે મારી કોઈ જરૂર નહીં પડે પહેલા જ બે નો પાછળ નહીં જો ને ચક્કર આવશે હમણાં તો મારા અહીંયા ઊંચા થઈ ગયા
ઉપર બે ખૂણા હોય તો નીચે આવશે તો બે મારા બે ખૂણા ની વાત મેં કરી અત્યારે મેં એક જ ખૂણા ની વાત છે તારે રકમ વાત ત્યારે હું અહીંથી કહી દઉં મને ખબર પડે તું બોલીએ તો વાંચ ત્યાંથી તો બધાને ખબર પડે વાંચ રકમ વાંચ ખાલી હા 40 મીટર તમે ઊંચે છો બોલો એ મેડમ મેડમ તમે બે ખૂણાની વાત કરો છો તમારી જોડે મારે એક જ ખૂણાની વાત ની વાત કરી હોય અને 9.1 ના પહેલા છે દાખલા 9 માં પહેલા છે 4 4 છે ને 4 તો 600 છે કરો એક જ ખૂણા વાળા જો છે ધ્યાનથી મળ્યા બેટા અને ઉદાહરણ બે હશે જુઓ એક જ ખૂણા વાળા બે ઉદાહરણ એમાં નહીં ચોપડી જો પરીક્ષામાં ટાવર એટલે દોરવા નહીં રહેવાના આમ થાંભલા આ 7 ટાવર બસ સીધી સાધી વાત આમાં દોરવા નથી કે આપણે ચિત્રના માણસ થોડા છીએ આપણે પરીક્ષા ચિત્રની સ્પર્ધામાં ગયા છીએ જો આવું દોરવા રહેશે તો પાછળ આવડતું રહી જાય પછી એવું કહે છે મને આવડતું પણ રહી ગયું પણ ખરેખર આવડતું હતું લિયાકત આવસ્થા છે મળ્યા ચલો હવે એક તમારી બુકમાં ચોપડીમાં બીજો દાખલો કદાચ હશે વાવાઝોડાની વાત કરે છે વાંચો આપણે કરી દઈએ એટલે મારે બી ટાઈમ થઈ જાય તમારો બી ટાઈમ જતો રહે મારું કામ થઈ જાય વાવાઝોડાનો દાખલો છે એક શોધો રકમ વાંચો હા બોલો એક જ જણ બોલો શાંતિથી બોલો ચલો જો અયોધ્યા આપો તમારે આવી આખી લાઈન દોરવાની સમજી ગયા પછી આપણે શું કહેવાના ને ઝાડની ઉપર લગાવી દીધું હવે માનો કે ઝાડ ની ઊંચાઈ આપણે આખી કેટલી ધારી લઈશું બેટા તો આપણે પહેલું વાક્ય શું આવશે એ બી બરાબર ઊંચાઈ આપણે શોધવાની છે ને બેટા ચલો એક્સ મીટર લઈ લઉં છું બરાબર એક્સ મીટર લેવું છે મારે કારણ કે હંમેશા વેટ ટાઈપ જોજો વેટ બરાબર કારણ કે કોઈ પણ વસ્તુ જમીનને કેટલા અંશ ખૂણો બનાવતો છે આ એનો નિયમ છે પણ તમને ખબર નહીં મને ખબર છે તમારા મગજમાં શું ચાલે બરાબર હવે જ્યાં કોઈ બિંદુ સીથી તૂટી જાય છે ક્યાં બિંદુ તૂટે છે સી બિંદુથી ઝાડ તૂટી જાય છે પણ આ તૂટેલો ભાગ જમીન પર પડી જતો નથી બેટા પણ એની ટોચ બેન્ડ થઈને અહીં અટકી જાય છે એટલે અહીંથી આમ થઈને આમ આવી જાય છે તો પછી એસી અને બીડી બંને કેવા હશે એસી બરાબર બીડી તૂટેલા ભાગની લંબાઈ જાણતા માણસ લખતા અથવા વળેલો લખવાનું આવું જોવું પડે બીડા ના લોચા પડી જાય આ છોકરા તો અટકાય ટપકા જાય તો લોચા પડી જાય મારતો આખી જાર ની ઊંચાઈ કેટલી ધારી આપણે એમાં આટલા તૂટી ગયો એટલે માનો કે આ તૂટેલો ભાગ કેટલો કહીશું આપણે વાય બરાબર વાય આપણી ગણતરી માટે ગણવા તો તમારે જ છે કેટલા અંશનો ખૂણો બનાવ્યો તો તમે પેલો વાય ધાર્યો હોય તો આ તમારે સુધારવું પડે સાહેબ કારણ એક્સ પ્લસ વાય કરશો એને કે એસી વત્તા સીડી કરશો ને ત્યારે તમારી પાસે ઝાડની ઊંચાઈ આવશે સાહેબ અને ખૂણો સીડીબી બરાબર 30° ખૂણો છે હવે તમારે દાખલો ચાલુ કરવા તમારે બે વસ્તુ શોધવાની છે આમાં એક તો બીસી શોધવાની છે એક સીડી શોધવાની એટલે એક વખત સાઈન નો યુઝ કરો એક વખતે ટેન નો આમાં કોસ નો કરી શકો છો પાપા ભાગે કર્ણ આવી જાય તમારો બોલો હવે કરો કે તમે કરી દેશો હે
ખબર છે, આજે આવું જ કરવાનું છે. હું ગણતરી નહીં કરું, હું સૂત્ર એક લખી દઈશ. ચલો પહેલું, ત્રિકોણ એ સોરી સી બી ડી માટે બંને ત્રિકોણ એક જ છો, કોનો ઉપયોગ કરીએ? પેલા ટેન, ટેન થર્ટી બરાબર સીબી ભાગ્યા સીડી. જો બોલો ને કર્ણ, તારે કોણ બોલે? ચલો ટેન થર્ટી નું વેલ્યુ વન અપોન રૂટ થ્રી એક્સ ભાગ્યા વાય. આનો નંબર એક આપ્યો, અત્યારે કશું કરવું નહીં, આને એઝ ઇટ ઇઝ રાખવું, અત્યારે એને 57 નહીં. હા ચલો, ત્રિકોણ એ રહી છે આપણી પાસે, ત્રિકોણ સીબીડી માટે તકલીફ હોય તો બોલી જો. કોસ 30, હા પછી આમાં ગભરાટ થાય, ઓછા પડી જાય, આમાં કર્ણ આવશે ભાઈ. ટેન 30 નું વેલ્યુ બોલે લિયા કર, રૂટ 30 રૂટ 3 છે. હા ખબર છે, ગપ જ મારવા છે. બરાબર છે ને? સાચું લખ્યું છે લ્યા. ક્રિષા બાબા ભાગ્યા કર્ણ, યસ ને? ચલો આમાંથી વાય ને કરતા કરીશું. વાય બરાબર 16 અપાન, હવે આમાં વાય ને કરતા કરો અને આમાં વાય ને કરતા થશે એટલે બંને સમીકરણ સરખાશે. પહેલા તમને કોણ મળશે? એક્સ, અને એક્સ ની વેલ્યુ પછી પહેલા મૂકી દો એટલે વાય મળશે. બંને નો સરવાળો કરો એટલે સીધી એક્સ. ચલો પેલા માં વાય ને કરતા કરી શું મળશે? હવે નંબર એક સરખાઓ બંને સમીકરણ એક અને બે પરથી અહીંયા લખું ને, પછી કહેતા નહીં ક્યાંથી લખવાના, અહીંથી શરૂઆત ના કરતા. પહેલા આકૃતિ અહીંયા લખાણ બાકી છે, જેવો પૂરું કરી દેજો. આ શું છે? ઝાડ અને બિંદુ વચ્ચેનો અંતર કેટલું ધારેલું છે તમે આપેલું? હા ચલો, સમીકરણ એક અને બે પર જે સરખા આવતા, લેફ્ટ હેન્ડ સાઈડ સરખી હોય તો રાઈટ હેન્ડ સાઈડ સરખાવી, રૂટ થ્રી એક્સ બરાબર માટે એક્સ બરાબર 16√3 નો સ્ક્વેર, 16/3 માટે એક્સ બરાબર 5/3, આવો જવાબ છે જોયો. આ નહીં તો ના હતા પોઈન્ટ માં આપી દીધો. શું છે જવાબ? 8√3 ક્યાંથી આવ્યા? મેં શું કર્યું? કઈ ગડબડ થઈ, જોઈ લો, ભૂલ હોય તો જોઈ લો. કેમ બરાબર નથી? એક્સ એક્સ જુઓ, તમે બે જવાબ જોવાનો, બે જવાબ જોવાનો. અલગ ધાર્યું હોય તો શું થાય પછી? પણ આ તૂટેલો ભાગ કદાચ 8 મીટર ઊંચે કે એવું કઈક નથી, જો પછી લખતા બોલ્યા મેં લખી નાખ્યો તો ભૂલ આવે. હા વાંચી લે એક વખત કરી. બરાબર છે ને? આવી ગયું 8 જ છે, આ 30° નો હશે તો કોસ 30 બેડી. હા અહીંયા હા લો બરાબર રાઈટ, મેં તમું ક્યાંનું કઈક વિચારતો હતો, બીડી બીડી હોય ને. મેં આ કર્ણ બોલ્યું ને, મેં કર્ણ લખ્યો છે. બઢિયા જેવો છે. સામે જ આવે ને બેટા, કેમ ન બોલો છો? એક્સ અપન 8 જ આવે ને, કેમ ન બોલો? એક્સ બરાબર 8/√3 આવે, એવું આવે ને? તો પછી હવે આ બધું ગડબડ થઈ ગઈ. ચલો વાય મળી ગયો ને, એક્સ મળી ગયો ને, તો સીધો સરવાળો જ કરજો ને. હવે બસ હવે જવાબ થઈ ગયો. એક મિનિટ, એક્સ પ્લસ વાય 8/√3 પ્લસ 16/√3 બંનેના છેદ સરખા છે એટલે 24/√3. 24 એટલે
आठ गुणिया त्रण त्रण ने ऋण थ्री नो स्क्वेर करे आवा दाखला बधा आवशे मोटा भागे आ रीत थशे तमारी चौबीस एट आठ तरी चौबीस कर त्रण एटले ऋण थ्री नो स्क्वेर एक ऋण थ्री उड़ी जशे એટલે તમારો જવાબ આવશે એ રૂટ થ્રી મીટર જ્યાં કોઈ જગ્યાએ સાઈટ આવે તો વીસ તારી સાઈટ કરી દેવાનું પિસ્તાલીસ પંદર તારી પિસ્તાલીસ કરી દેવાનું ઘણી જગ્યાએ બધા જ દાખલા મોસ્ટ ઓફ આ રીતે થશે તમારે ઉપર રૂટ થ્રી નો સ્ક્વેર થશે હવે જો તમે એક પોઈન્ટ સાત મૂકો આમાં શું જવાબ સત્તર આઠ એકસો છત્રીસ થાય અને છત્રીસ નો નીચે દસ કહો તેર પોઈન્ટ છ મીટર જવાબ આવે જો તમે રૂટ થ્રી કિંમત એક પોઈન્ટ સાત મૂકો તો તોતેર મૂકશો તો તેર પોઈન્ટ સમથિંગ જવાબ આવશે કારણ કે નીચે શું થશે દસ કાંઠ જગ્યાએ શું આવશે શું આવે તો ગુણાકાર મોટો થાય બસ એવી રીતે થાંભલો પણ આવી શકે હો અહીંયા એટલું ઝાડ પડી જાય નહીં વાવાઝોડા બધા કારણ કે થાંભલા પડી નહીં જતા રે ક્યાંય હા હવે ઉત્તરાયણ આવે ને ત્યાં પતંગ ચગાવતા છે અત્યારે કેટલાક ચગાવતા જ હશે બરાબર છે એવું કહેવામાં આવે છે કે જયારે પતંગ ઉડે છે ત્યારે જમીનથી પતંગની ઊંચાઈ અને તમારા હાથમાં જે દોરી છે એ તમારો આધાર છે એક બિંદુ છે ત્યાં આગળ પતંગની દોરી કોઈ જગ્યાએ બાંધી દો અને જમીનથી પતંગની ઊંચાઈ છે અને જમીનથી એ પતંગની ઊંચાઈ વચ્ચેનું અંતર કેટલું છે તે બિંદુ વચ્ચેનું તો તમારે દોરીની લંબાઈ શોધવાની છે નક્કી એવું રાખવાનું છે કે દોરીમાં ઢીલ નથી એને ધ્યાનમાં રાખીને દાખલો ગણવો છે દોરીની લંબાઈ કેટલી આવું એક ઉદાહરણ છે કે સદ્યમાં દાખલો ચેક કરો છે કેટલા છે એક ખૂણા વાળા કેટલા દાખલા છે ચેક કરો સદ્યમાં એક જ ખૂણો બીજી બધી વાતો નહીં કરવાની અત્યારે આ જો ઘણી નોટ લઈને બેઠી આવી બધા જો બોલે એમ ને કારણ કે હું ભણો છું ભણ્યા જેવું છે પાંચ ને જો પાંચ ઉદાહરણ બે સાત અને પ્રેક્ટિસ ચાર દાખલા છે ને એક ખૂણા વાળા છો ને તમારે એમાંથી વધારે કહેવાના બીબી બોલજો ખાલી તમારે પેલા ધ્યાન એટલા માટે તો પાંચ જેટલા દાખલા એટલા પૂરા કરના વર્તુળમાં તમારા એસાઇનમેન્ટમાં જ્યાં